આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે વારંવાર ન્યૂઝમાં રહેતો હોય છે અને આપણને દરેકને જાણવાની ઈચ્છા થાય અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ હોય એ શેર કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ 75 વારંવાર ન્યૂઝમાં નામ સાંભળતા હોઈશું. પ્રોજેક્ટ 75 શું છે, શેની સાથે સંકળાયેલો છે અને થોડો ઓવરવ્યૂ આપી દઉં તો પ્રોજેક્ટ 75 એ ઇન્ડિયન નેવી સાથે સંકળાયેલો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. આના માટે કેટલીક ટેકનિકલ ટર્મ્સ વિશે આપણી પાસે માહિતી હોવી જોઈએ. કેટલાક વર્ડ આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ, બ્લુ વોટર ડોક્ટ્રિન અથવા બ્લુ વોટર નેવી. આ સિવાય ન્યુક્લિયર, આપણી કેપેબિલિટી વધારવા માટે ન્યુક્લિયર સબમરીન, ન્યુક્લિયર કેપેબલ સબમરીન, આવા અલગ અલગ સબમરીન તેમજ એરક્રાફ્ટ કેરિયર, આવા અલગ અલગ ઘણા બધા ટોપિક ન્યૂઝમાં રહેતા હોય છે જે ઇન્ડિયન નેવી સાથે સંકળાયેલા હોય અને ભારતની સુરક્ષાને મજબૂત બનાવવા માટે, વર્લ્ડ લેવલ ઉપર ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ હોય. તો આવો એક પ્રોજેક્ટ 75 શું છે તો એનો એક ઓવરવ્યૂ મેળવી લઈએ અને એના વિશે થોડું ડિટેલમાં પણ જાણી લઈએ. તો પ્રોજેક્ટ 75 એ સબમરીનના નિર્માણ સાથે સંકળાયેલો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જે અલગ અલગ 6 સબમરીન ઓલરેડી બનાવવા માટેની યોજના ધરાવતો હતો અને જેમાં 5 સબમરીન્સ કમિશન થઈ ચૂક્યા છે. હાલ કેમ ન્યૂઝમાં હતો તો INS વગીર નામનું એક સબમરીન છે જેને ઇન્ડિયન નેવીને સુપ્રત કરવામાં આવ્યું છે અને જેના લીધે આ ન્યૂઝમાં આવ્યો હતો. તો આવા વારંવાર જ્યારે પણ આ સબમરીનનો ઉલ્લેખ આવે ત્યારે પ્રોજેક્ટ 75 વિશે ન્યૂઝ આવતા રહેતા હોય છે. તો પ્રોજેક્ટ 75ના ઉદ્દેશ શું છે, એની પૂર્વભૂમિકા તથા એનો ડેવલપમેન્ટ એના વિશે જોઈ લઈએ. ત્યારબાદ પ્રોજેક્ટ 75i એક નવી પરિકલ્પના કરવામાં આવી 75માંથી પ્રોજેક્ટ 75iની. તો 75i શું છે એ જાણી લઈએ અને ભારત માટે એનું શું મહત્વ છે, પ્રોજેક્ટ 75i કેમ વારંવાર ન્યૂઝમાં આવે છે અને કેમ એ ઇમ્પોર્ટન્ટ છે, તો આટલી વસ્તુ પ્રોજેક્ટ 75 વિશે આપણને ફરજિયાત ખબર હોવી જોઈએ. ફટાફટ એને જાણી લઈએ. પ્રોજેક્ટ 75 એ ભારત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની નેવીને મજબૂત બનાવવાનો છે. ભારતની નેવીને લગતા કેટલાક ઓપરેશન પણ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. એક ઓપરેશન ટ્રાયડન્ટ, ઓપરેશન કેક્ટસ. તો આ બધા ઓપરેશન શું છે મિત્રો, ઓપરેશન ટ્રાયડન્ટ વિશે આપણે જાણીએ છીએ. 4 ડિસેમ્બર જેને આપણે ઇન્ડિયન નેવી ડે તરીકે ઉજવીએ છીએ, એ દિવસે ઓપરેશન ટ્રાયડન્ટ દ્વારા પાકિસ્તાન સાથે જ્યારે ભારતનું 1971માં યુદ્ધ થયું ત્યારે એના કરાચી બંદર પર એટેક કરવામાં આવ્યો હતો અને એને ડેસ્ટ્રોય કરવામાં આવ્યું હતું. એમાં ભારતની નેવીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ભારતના અલગ અલગ ડેસ્ટ્રોયર શિપ દ્વારા ફર્સ્ટ ટાઈમ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મિસાઇલના ઉપયોગથી પાકિસ્તાનના કરાચી બંદરને એક જબરદસ્ત જવાબ આપવામાં આવ્યો હતો અને યુદ્ધમાં ભારતને મજબૂત બનાવવામાં આવ્યું હતું. તો ઓપરેશન ટ્રાયડન્ટ એની યાદમાં 4 ડિસેમ્બર ઇન્ડિયન નેવલ ડે તરીકે, નેવી ડે તરીકે ઉજવાય છે. તો ઇન્ડિયન નેવી દ્વારા ઓપરેશન કેક્ટસ એ પણ એક અગત્યનું ઓપરેશન હતું જે માલદીવ્સમાં જ્યારે ગૃહયુદ્ધની સ્થિતિ હતી ત્યારે માલદીવ્સને મદદ કરવા માટે ભારતની 3 ફોર્સિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેમાં પણ ઇન્ડિયન નેવીએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભારતની ભૂમિકા મજબૂત બનાવવા માટે ઇન્ડિયન નેવીનું મજબૂત થવું ખૂબ જ જરૂરી છે. ભૂતકાળમાં આપણે જાણીએ છીએ અંગ્રેજો અને અન્ય યુરોપિયન જે દેશો હતા એમને વિશ્વના અન્ય દેશો સુધી પોતાની પહોંચ સુનિશ્ચિત કરી એમાં સૌથી મોટી કોઈ ભૂમિકા હોય તો એ નેવીની હતી. એટલે જે દેશની નેવી મજબૂત હોય એ દેશ વૈશ્વિક ઓર્ડરમાં, વર્લ્ડ ઓર્ડરમાં એક મજબૂત દેશ બની શકે છે. એટલા માટે ભારત નેવલ પ્રોજેક્ટ ઉપર સતત ફોકસ કરી રહ્યું છે અને સબમરીન એ નેવીને મજબૂત બનાવવા માટેનું એક ઇમ્પોર્ટન્ટ પરિબળ બની રહે છે. તો એ કેવી રીતે બની શકે છે એ પણ આપણે જોઈએ. તો ભારત દ્વારા પોતાની સુપરમસી અથવા પોતાને સુપર પાવર તરીકે સાબિત કરવા માટે પ્રોજેક્ટ 75ની કલ્પના કરવામાં આવી અને જેનો મુખ્ય ઉદ્દેશ સબમરીન બનાવવાનો હતો. ભારતની એક જાહેર, ભારત સરકારનું જાહેર સાહસ જેનું નામ આપણે સૌ જાણીએ છીએ, મઝગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ, જેના દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આમાં 6 સબમરીન બનાવવાની પરિકલ્પના કરવામાં આવી, જેમાં 5 ઓલરેડી કમિશન થઈ ગયા છે જે નેવીને સુપ્રત થઈ ગયા છે અને 6ઠું એક જે INS વાક્ષીર છે જે ટ્રાયલ બેઝ ઉપર છે એ ટૂંક સમયમાં એનું પણ કમિશન થઈ જશે, ઇન્ડિયન નેવીને સુપ્રત કરવામાં આવશે. તો એના ડેવલપમેન્ટ વિશે પણ આપણે જોઈએ. બેઝિકલી શું છે પ્રોજેક્ટ 75, તો સ્કોર્પિયન ગ્રેડ સબમરીન
ડીઝલ ઇલેક્ટ્રિક ઇમ્પલ્શન સબમરીન છે, એક પ્રકારના ડીઝલથી ચાલતા આ સબમરીન છે. સબમરીન અલગ અલગ બળતણનો ઉપયોગ કરીને ચાલતા હોય છે, જેમાં પરમાણુ ઉર્જાથી ચાલતા જે સબમરીન હોય જેને ન્યુક્લિયર કેપેબલ સબમરીન તરીકે ઓળખાય છે. ભારતના જોડે બે મહત્ત્વના ન્યુક્લિયર કેપેબલ સબમરીન છે, જે આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર. આઈએનએસ અરિહંત જે ભારતનું સ્વદેશી રીતે નિર્મિત છે અને આઈએનએસ ચક્ર જે આપણે રશિયા પાસેથી મેળવ્યું છે. તો આ બંને સબમરીન વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પ્રોજેક્ટ 75માં આવા ડીઝલ પાવર સબમરીન અને પરમાણુ ઉર્જા આધારિત સબમરીન એમ બંને પ્રકારના સબમરીન બનાવવા માટેનો કોન્સેપ્ટ વિચારવામાં આવ્યો હતો, પરિકલ્પના કરવામાં આવી હતી, જેમાં પ્રોજેક્ટ 75માં જે સ્કોર્પિયન ગ્રેડ સબમરીન બનાવવાના હતા એના માટે બે વિદેશી કંપનીની સહાય આપણે મેળવી હતી. ફ્રેન્ચ નેવલ ગ્રુપ અને બીજું સ્પેનની એક કંપની છે નાવન્શિયા, જેનું સ્પેલિંગ થાય, એને બંને કંપનીના સહયોગથી આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સૌ પ્રથમ 1997માં આ પ્રોજેક્ટની પરિકલ્પના કરવામાં આવી અને ત્યારબાદ 2005માં ફ્રાન્સ સાથે ટેકનોલોજી ટ્રાન્સફર માટેના કરાર કરવામાં આવ્યા, જેમાં મેઇન ઉદ્દેશ શું હતો તો બનશે ભારતમાં જ, પણ જેની બેઝિક ટેકનોલોજી હોય, જ્યાં આપણે નવી ટેકનોલોજીની જરૂરિયાત હોય એ ફ્રાન્સ પૂરી પાડશે. તો આ રીતે ફ્રાન્સના સહયોગથી પણ ભારત દ્વારા જ એનું નિર્માણ થવાનું હતું. DCNS જેને ફ્રેન્ચ નેવલ ગ્રુપ તરીકે પણ ઓળખાય છે એને મુખ્ય સહયોગ પૂરો પાડ્યો હતો. 30 વર્ષ માટે આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી. ચોવીસ પરંપરાગત સબમરીન બનાવવાનો આ પ્રોજેક્ટ, જેમાં મહત્વપૂર્ણ 6 સબમરીન જે અત્યારે હાલ ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યા, જે ઓલરેડી નિર્માણાધીન છે, જેમાંથી 5 સબમરીન લોન્ચ થઈ ચૂક્યા છે અને 6ઠું લોન્ચ થવાનું છે, જે ટ્રાયલ ચાલી રહ્યા છે પણ લોન્ચ થવાનું બાકી છે. અત્યાર સુધીમાં કયા કયા સબમરીન ક્યારે લોન્ચ કરવામાં આવે એ પણ આપણે બેઝિક આઈડિયા જાણી લઈએ. સૌથી પહેલું સબમરીન હતું આઈએનએસ કલાવરી, જે 2015માં કમિશન કરવામાં આવ્યું, જે 2015માં નિર્માણ કરવામાં આવ્યું અને ડિસેમ્બર 2017માં જેની સેવા લેવામાં આવી. એ સિવાય આઈએનએસ ખંડેરી સેકન્ડ નંબરનું સબમરીન, જે ખંડેરી કરીને જે એક કિલ્લો છે જેના નામ પરથી એનું નામ આપવામાં આવ્યું છે. શિવાજીની નેવી જે હતી આપણે જાણીએ છીએ સૌથી સ્ટ્રોંગ નેવી હતી, અને એને યાદ રાખીને એને ધ્યાનમાં લઈને આ નામ આપવામાં આવ્યું હતું. આઈએનએસ ખંડેરી એ સેકન્ડ સબમરીન હતું, જે 2019થી કમિશન થયેલું છે. ત્રીજું સબમરીન હતું આઈએનએસ કરંજ, જે એક ટાપુના નામ પરથી નામ આપવામાં આવેલું છે, જે 2021માં સામેલ કરવામાં આવ્યું. ત્યારબાદ ચોથા નંબરે આઈએનએસ વેલા, જે નવેમ્બર 2021માં કમિશન કરવામાં આવ્યું, અને સૌથી લાસ્ટમાં આઈએનએસ વાગીર, જેને રિસન્ટલી આપણા ઇન્ડિયન નેવીને સુપ્રત કરવામાં આવી, જેના લીધે આખો ટોપિક ન્યૂઝમાં હતો અને આપણે જેના વિશે જાણવાની આ લેક્ચરમાં આપણે પ્લાનિંગ કર્યું. તો એમાં પ્રોજેક્ટ આઈએનએસ વગેરે વિશે વાત થઈ ગઈ. ત્યારબાદ એક લાસ્ટ સબમરીન વધે છે આપણું આઈએનએસ વાક્ષીર, જે ઓલરેડી નિર્માણાધીન હતું અને ટ્રાયલ સ્ટાર્ટ થઈ ગયા છે, માત્ર એને માત્ર એ ઇન્ડિયન નેવીને હેન્ડઓવર કરવાનું બાકી છે. તો એ હેન્ડઓવર થતાં આ 6 મહત્ત્વપૂર્ણ સબમરીનનો પ્રોજેક્ટ પૂરો થશે. તો આ સબમરીન કેમ મહત્ત્વપૂર્ણ છે એ પણ આપણે જોઈ લઈએ. પ્રોજેક્ટ 75ની સાથે સાથે એક 75i, જે આગળ વાત કરી કે 75i શું છે, તો આઈ વર્ડ ઉપરથી ખબર પડે આઈ ફોર ઇન્ડિજિનસ અથવા ઇન્ડિયા, મતલબ કે જેનો મુખ્ય ઉદ્દેશ છે ભારતમાં એનું નિર્માણ કરવાનું, ભારત દ્વારા એની ટેકનોલોજીનું નિર્માણ કરવાનું. તો 75i કલ્પના કરવાનું મેઇન કારણ હતું સબમરીનની ટેકનોલોજી. સબમરીનની ટેકનોલોજીને લગતી એક ટર્મ આપણને ખબર હોવી જોઈએ, AIP, એટલે કે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન. સબમરીનને ચાલવા માટે
કોઈપણ બળતણના દહન માટે હવાની જરૂર પડતી હોય છે. સબમરીન આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્ર સપાટીની અંદર રહીને કામ કરતા હોય છે, જેથી એ ઇન્ટેલિજન્સ એટલે કે જાસૂસી માટે અને દેશની સુરક્ષાને મજબૂત બનાવવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહેતા હોય છે. પણ સબમરીનની આ અત્યાર હાલ સુધીની જે ટેકનોલોજી હતી એનો સૌથી મોટો નુકસાન અથવા ડ્રોબેક એ હતો કે એર બ્રીધિંગ માટે એને બહાર આવવું પડતું હતું. હવા લેવી હોય, બળતણનું દહન કરવું હોય તો એને બહાર આવવું પડે દર 2-3 કલાકે. જો સબમરીન બહાર આવે તો દુશ્મન દેશો એને લોકેટ કરી શકે, એનું સ્થાન જાણી શકે, તો એનાથી જે આપણું ઇન્ટેલિજન્સ હતું એ ક્યાંક ને ક્યાંક વીક થાય, આપણી જે સુરક્ષા પ્રણાલી છે એની દુશ્મન દેશોને જાણ થઈ જાય. પણ જો એની ન્યુક્લિયર આપણી જે કેપેબિલિટી છે એને વધારવી હોય તો એર AIP એટલે કે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેકનોલોજીનો ઉપયોગ થાય તો એનાથી બચી શકાય. આ ટેકનોલોજી શું હોય છે તો એ એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન થતું હોય એમાં સબમરીનને 15 દિવસ સુધી, જે 2-3 કલાકનો સમયગાળો હતો એની જગ્યાએ 15 દિવસ સુધી એ સમુદ્ર સપાટીની અંદર રહી શકે છે અને લાંબા સમય સુધી એ દુશ્મન દેશની નજરથી બહાર રહી શકે છે, જેથી આપણી જે પ્રહાર કરવાની ક્ષમતા છે અને જાસૂસીની ક્ષમતા છે એમાં વધારો થતો હોય છે. તો એટલા માટે નેક્સ્ટ જે આપણો પ્રોજેક્ટ છે એ AIP પર આધારિત છે, એના માટે 75i પ્રોજેક્ટની પરિકલ્પના કરવામાં આવી. અને મેઇન પ્રોબ્લેમ હવે એ થયો કે 75i પ્રોજેક્ટ માટે ફ્રાન્સ આપણને જે સહકાર આપતું હતું એમાં ટેકનોલોજી ટ્રાન્સફર માટે કરાર થયા હતા, પણ આ AIP ટેકનોલોજી છે એ ફ્રાન્સ પાસે નથી. ફ્રાન્સ આ ટેકનોલોજી પૂરી પાડવા માટે અસમર્થ હતું, એટલા માટે એને આ પ્રોજેક્ટમાંથી પીછેહટ કરી અને આપણે હવે સ્વતંત્ર રીતે આ પ્રોજેક્ટનો અમલ કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ. તો બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે ફટાફટ આપણે જોઈ લઈએ. પ્રોજેક્ટ 75, તો પ્રોજેક્ટ 75 ઓક્ટોબર 2005 ફ્રાન્સ સાથે ટેકનોલોજી કોન્ટ્રાક્ટ થયા પછી શરૂ થયો અને 2022 સુધીમાં પૂરો કરવા માટેનું એનું પ્લાનિંગ હતું. 75 એ લાંબા સમય માટેનો એક પ્રોજેક્ટ હતો જેમાં જેનો અમલ કરવાની શરૂઆત 2024 સુધીમાં થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ 75 એ મુંબઈ ખાતે આવેલી મઝગોન ડોક શિપયાર્ડ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા એનો અમલ કરવામાં આવી રહ્યો છે અને 75i જે હવે અમલ થવાનો છે એના માટે 2 કંપનીઓને શોર્ટલિસ્ટ કરી છે. ગ્લાર્સન એન્ડ ટુબ્રો ખાનગી કંપની છે અને જે મઝગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ જે ભારત સરકારનું જાહેર સાહસ છે એ બંને સંયુક્ત રીતે પ્રોજેક્ટ 75i નું અમલીકરણ કરશે. ફ્રેન્ચ નેવલ ગ્રુપે જે પ્રોજેક્ટ 75i માટે મદદ કરી હતી, જે 75i માં મદદ કરવાની નથી કેમકે એની પાસે AIP ની આપણે જે કલ્પના કરી, જે નવી ટેકનોલોજીની વાત કરી એ પૂરી પાડવા માટે એને અસમર્થતા બતાવી હતી. પ્રોજેક્ટ 75i માં આપણે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ અને ઇંધણ કોષોનો ઉપયોગ કરવા માટેની આપણે પરિકલ્પના કરેલી છે, જે ફ્રાન્સે પૂરી ના પાડી અને એ ખસી ગયું. બેઝિક બંનેના ફાયદા જે મેં આગળ શેર કર્યા છે કે પ્રોજેક્ટ 75 જે અંતર્ગત 6 સબમરીન આપણે બનાવ્યા એ બધા જ ડીઝેલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન પર આધારિત સબમરીન છે અને જેમણે ઓક્સિજન મેળવવા માટે દર 2-3 કલાકે પાણીની સપાટી ઉપર આવવું પડે છે. જ્યારે AIP ઉપર આધારિત જો સબમરીન હોય, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેકનોલોજી, આ વર્ડ મિત્રો ખાસ યાદ રાખજો, વારંવાર ન્યૂઝમાં આવતો રહેતો હોય છે, તો એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેકનોલોજી ધરાવતા સબમરીન પખવાડિયા સુધી એટલે કે 15 દિવસ સુધી પાણીની અંદર રહી શકે છે અને જે આપણા ડિફેન્સને વધારે ઘાતક બનાવે છે. જે સબમરીનો આપણે ડેવલપ કર્યા છે એમાં ગાઈડેડ મિસાઇલ્સનો ઉપયોગ થઈ શકે છે. શ્રેષ્ઠ સ્ટીલ ટેકનોલોજીની જે મેં વાત કરી કે જે દુશ્મનના રડારમાં કેપ્ચર ના થાય, એના સોનારમાં કેપ્ચર ના થાય. પાણીમાં સોનાર હોય અને જ્યારે જમીનની સપાટી ઉપર રડાર હોય, તો સોનારનો મેઇન સિદ્ધાંત શું છે તો એ અવાજના મોજાને ઓળખે છે, અવાજના તરંગોને ઓળખે છે અને એના આધારે એ એટેક કરે છે અથવા તો ડિફેન્સનું કામ કરતું હોય છે. તો સોનારને એ ડિટેક્ટ થવા નથી દેતું. સબમરીનમાં ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હોય છે. એકોસ્ટિક સાયલન્સિંગ, એકોસ્ટિક એટલે અવાજ સાથે સંકળાયેલું અને સાયલન્સિંગ એટલે એવી ટેકનોલોજી કે જેમાંથી મિનિમમ અવાજ ઉત્પન્ન થતો હોય, એટલે અવાજ જો ઉત્પન્ન ના થાય તો સામેના દેશના સોનાર એને ડિટેક્ટ ના કરી શકે. આ સિવાય એકસાથે ટોર્પિડો અને મિસાઇલ
બંને વસ્તુને લોન્ચ કરવા માટે સક્ષમ છે, બંને દ્વારા એ પ્રહાર કરવા માટે સક્ષમ છે. તો ટોર્પિડો શું છે? તો એક પ્રકારના મિસાઇલ જે સમુદ્રની સપાટીની અંદર રહીને શત્રુ દેશના જહાજો ઉપર એટેક કરતા હોય છે, એની એમની સીમામાં અટેક કરતા હોય છે, એને ટોર્પિડો કહેવામાં આવે છે. જ્યારે મિસાઇલ એ સરફેસ ટુ એર, સરફેસ ટુ સરફેસ એમ અલગ અલગ પ્રકારની મિસાઇલ હોય છે. તો આવી અલગ અલગ પ્રકારની મિસાઇલ પણ સબમરીનના માધ્યમથી લોન્ચ થઈ શકે છે. એટલે આ પ્રકારના સબમરીનનો ઉપયોગ ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે, સર્વેલન્સ માટે, પાણીની અંદર માઇન્સ નાખવા માટે. કદાચ મિત્રો તમે મૂવી જોયું હોય, એક નામ હાલ યાદ નથી, પણ જ્યારે ઇન્ડો પાકિસ્તાન યુદ્ધ થયું એની સાથેનું એ મૂવી હતું, ને જેમાં માઇન્સ બિછાવવામાં આવતા હોય છે. માઇન્સ એટલે કે જેના ઉપર પ્રેશર આવે અથવા કોઈ વસ્તુનો ઇમ્પેક્ટ કે કોન્ટેક્ટ થાય તો એનાથી બ્લાસ્ટ થતો હોય. તો આવા માઇન્સ પણ આ સબમરીનની મદદથી દરિયાની સપાટીની અંદર બિછાવી શકાય છે, જેથી દુશ્મન દેશના જહાજો એ વિસ્તારમાંથી પસાર થાય તો એનો બ્લાસ્ટ થતો હોય છે, એનો નાશ થતો હોય છે. તો એના માટે પણ આ સબમરીનનો ઉપયોગ થતો હોય છે. સબમરીનની સ્પીડ પાણીની અંદર 350 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે. સમુદ્ર સપાટી હોય ત્યાંથી ઊંડાઈ સુધી સબમરીન જઈ શકતા હોય છે. તો આ જે ડેપ્થ હોય છે એની બહાર એને એર બ્રીથિંગ માટે આપવું પડતું હોય છે, અને એના લીધે એ ડિટેક્ટ થવાની શક્યતા વધતી હોય છે. એ સમસ્યાના સમાધાન માટે જ આપણે પ્રોજેક્ટ 75i પરિકલ્પના કરી AIP, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેકનોલોજી ધરાવતા સબમરીનનું વિકાસ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. સબમરીનની ઝડપ જ્યારે સમુદ્રની સપાટીની અંદર હોય ત્યારે 20 નોટિકલ માઇલ હોય છે, અને જ્યારે ઉપરની સાઈડે આવે ત્યારે એની સ્પીડમાં ઘટાડો થતો હોય છે. બંને પ્રોજેક્ટ કેમ મહત્વપૂર્ણ? તો મેં કેટલાક ટેકનિકલ ટર્મ્સ સજેસ્ટ કર્યા હતા. એક બ્લુ વોટર નેવી, ન્યુક્લિયર ટ્રાયડ. તો બ્લુ વોટર નેવીને શું છે? તેના માટે આપણે બેઝિક આઈડિયા હોવો જોઈએ. એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, જે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સીઝ, જે એક યુનાઇટેડ નેશનની કન્વેન્શન છે જેના દ્વારા દરિયાઈ સીમાને વ્યાખ્યાયિત કરવામાં આવતી હોય છે. તો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એ એવા ઝોન હોય છે કે જે 200 નોટિકલ માઇલ સુધીના વિસ્તારને સમુદ્ર, જે એની સીમા હોય ત્યાંથી વ્યાખ્યાયિત કરે છે. અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે એ વિસ્તારમાં જે તે દેશના માઇનિંગ માટે અને સમુદ્ર સીમાને, સમુદ્રના તટના એક્સપ્લોરેશન માટેના રાઇટ્સ મળતા હોય છે. અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની બહાર જઈને જે વિસ્તાર આવે દરિયાનો, જેને હાઈ સી કહેવામાં આવે છે. ટેકનિકલ ટર્મ છે હાઈ સી, એટલે ઊંડો દરિયાઈ વિસ્તાર જે સીમાથી ખૂબ જ દૂર આવેલો હોય, કોઈ પણ દેશની સીમા ત્યાં લાગતી ના હોય એવો વિસ્તાર, જેને હાઈ સી કહેવાય છે. અને આ હાઈ સીમાં દરિયાઈ સુરક્ષા માટે અને વેપારને પ્રોત્સાહન કરવા માટે દરેક દેશો અલગ અલગ રીતે પોતાનો રોલ પ્લે કરતા હોય છે, જેમાં યુએસએની અત્યારે હાલ બ્લુ વોટર નેવી સૌથી મજબૂત ગણાય છે, ત્યારબાદ ચીન અને રશિયાની ગણાય છે. તો આ રીતે અલગ અલગ દેશોની બ્લુ વોટરમાં પ્રેઝન્સ હોય છે, જે પોતાની અલગ અલગ જહાજો દ્વારા એ વિસ્તારને સુરક્ષિત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો ભારત માટે પણ બ્લુ વોટર નેવી એક અગત્યનું આંતરરાષ્ટ્રીય સંબંધોનું પરિબળ છે, જેમાં ભારત દ્વારા અલગ અલગ શિપના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને અમલ કરવામાં આવી રહ્યો છે, અને જેની પરિકલ્પનાને પૂર્ણ કરવા માટે બ્લુ વોટર નેવીને ખરા અર્થમાં અમલ કરવા માટે આ પ્રોજેક્ટ 75i ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આપણે જાણીએ છીએ ઇન્ડો પેસિફિક રિજન, જે વિશ્વમાં ખૂબ જ મોટો વેપાર કરતો એક દરિયાઈ એ વિસ્તાર છે. ઇન્ડો પેસિફિક રિજનની શાંતિ અને સુરક્ષા એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને ભારત એ ઇન્ડો પેસિફિક રિજનમાં એક પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાને જોઈ રહ્યું છે, જેના માટે બ્લુ વોટર નેવી ભારત માટે ખૂબ અગત્યનું પરિબળ બની રહે છે. એ પરિકલ્પનાને પૂર્ણ કરવા માટે આ સબમરીનનો પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ. ન્યુક્લિયર ટ્રાયડ શું છે? તો ન્યુક્લિયર ટ્રાયડ એટલે કે કોઈપણ દેશની ત્રણેય સેના, એરફોર્સ, નેવી અને આપણી જે પાયદળ એટલે કે મિલિટરી, ત્રણેય પાસે ન્યુક્લિયર કેપેબલ હથિયાર હોય તો એને કહેવામાં આવે ન્યુક્લિયર ટ્રાયડ. વિશ્વના ખૂબ જ ઓછા ચાર જેટલા દેશો કે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ છે, એટલે કે એની ત્રણે ત્રણ વિંગ
દેશની ત્રણે ત્રણ સેનાની પાંખો એ ન્યુક્લિયર સમર્થિત હથિયારો ધરાવે છે. તો ભારત આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર એ જે ન્યુક્લિયર કેપેબલ સબમરીન છે એ ભારત પાસે આવવાથી ન્યુક્લિયર ટ્રાયડ ધરાવતો દેશ ઓલરેડી બની ચૂક્યો છે. તો આવા આપણે બીજા પણ પરમાણુ આધારિત સબમરીનનો વિકાસ કરવાનો છે, જે આવનારા જે પ્રોજેક્ટ છે 75 અંતર્ગતના જે સબમરીન છે એનો મુખ્ય ઉદ્દેશ છે. તો ન્યુક્લિયર ટ્રાયડ માટે પણ 75 આઈ પ્રોજેક્ટ અને 75 પ્રોજેક્ટ બંને મહત્વપૂર્ણ. આનાથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. મેઇન આપણે જે વાત કરી આનું ફોકસ છે આત્મનિર્ભરતા ઉપર, સેલ્ફ રિલાયન્સ ઉપર. તો આપણે ટેકનોલોજી માટે ખાલી વિદેશની સહાય મેળવીએ છીએ, પણ એનું નિર્માણ સંપૂર્ણ રીતે ભારતીય કંપનીઓ દ્વારા, ભારત સરકારના જાહેર સાહસો દ્વારા થતું હોય છે. તો આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતને સેલ્ફ સફિશિયન્ટ બનાવવા માટે ડિફેન્સના સેક્ટરમાં જે આપણે જાણીએ છીએ કે સિપ્રી, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેના દ્વારા ડિફેન્સના સેક્ટરમાં સતત રિસર્ચ પેપર પબ્લિશ થતા હોય છે, જેના આંકડા મુજબ સૌથી વધારે શસ્ત્રોનો આયાત કરતો કોઈ દેશ હોય તો એ ભારત છે. એટલે ભારતનું જે વિદેશી નાણું ખર્ચાય છે એનો મોટો ભાગ આપણા ડિફેન્સ સેક્ટરમાં ખર્ચ થતો હોય છે, જેના લીધે આપણી વિદેશી મુદ્રાની ઘણી બધી માત્રામાં ખર્ચાતી હોય છે, જે અટકાવવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય જો આપણે આત્મનિર્ભર બનીએ અને આપણી ટેકનોલોજી ખરેખર ઉપયોગી હોય તો આપણે એની નિકાસ પણ કરી શકીએ છીએ, તો વિદેશી મુદ્રાની આવક પણ થશે. તો ભારતના વિદેશ વ્યાપાર માટે પણ આ પ્રોજેક્ટ એટલો જ મહત્વપૂર્ણ, જેથી ભારત આત્મનિર્ભર બની શકે અને ડિફેન્સ સેક્ટરમાં જે ખર્ચ થતો હોય એમાં આપણે ઘટાડો કરી શકીએ. ઇન્ડો પેસિફિકનું રક્ષણની જે આગળ વાત કરી કે સતત ચીન દ્વારા અલગ અલગ નેવલ શિપ્સ અને સબમરીન ઇન્ડો પેસિફિક રિજનમાં મોકલવામાં આવતા હોય છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે એક ચેલેન્જ, એક પડકાર ઊભો કરવામાં આવતો હોય છે, તો જેના જવાબ તરીકે પણ આપણે આ પ્રોજેક્ટને જોઈ રહ્યા છીએ. ભારતને ચીનના વર્ચસ્વથી ઇન્ડો પેસિફિક રિજનનું રક્ષણ કરવા માટે અને વ્યૂહાત્મક પ્રતિરોધક માટે ખૂબ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ. તો શોર્ટમાં પ્રોજેક્ટ 75 અને 75 આઈનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સેનાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જટિલ અને તકનીકી રીતે અદ્યતન યુદ્ધ ક્રાફ્ટની ડિઝાઇન વિકસાવવા ક્ષમતા પ્રદાન કરવાનો છે. ભારત હાલ જે શસ્ત્રોની આયાત કરી રહ્યું છે, જે આગળ વાત કરી એને ઘટાડીને સેલ્ફ રિલાયન્સ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ. તો આવનારા સમયમાં ભારતના ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવવા માટે ખૂબ જ કી કહી શકાય, ચાવીરૂપ કહી શકાય એવો આ પ્રોજેક્ટ હોવાથી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ. તો 75 અને 75 આઈ પ્રોજેક્ટ શું હતા એ આપણે જાણી લીધું. બ્લુ નેવી, બ્લુ વોટર નેવી માટે મહત્વપૂર્ણ, ન્યુક્લિયર ટ્રાયડ માટે મહત્વપૂર્ણ, અને ભારતના જે ન્યુક્લિયર કેપેબલ સબમરીન આઈએનએસ અરિહંત સિવાયની જે આગળની સિરીઝ આપણે ડેવલપ કરવા માગી રહ્યા છીએ એના માટે પણ 75 આઈ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ. તો ભારતના ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવવા માટે અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવા માટે, ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવો પ્રોજેક્ટ. આટલા બેઝિક ફેક્ટ આપણને ફરજિયાત ખ્યાલ હોવા જોઈએ. થેન્ક યુ.